જીવનમાં વૃદ્ધ અવસ્થા એક એવો પડાવ હોય છે જ્યાં દરેક વ્યક્તિ એકલતા અનુભવે છે અને મોટા ભાગે ડિપ્રેશનનો શિકાર થતી હોય છે. ત્યારે આ પડાવમાં વૃદ્ધોને પ્રેમ અને લાગણીની સૌથી વધારે જરૂર હોય છે. સાથે અલગ અલગ એક્ટિવિટીની જે વૃદ્ધો સાથે તેમના પરિવારજનો સમય નથી વિતાવી શકતા તેવા વૃદ્ધો માટે એક અનોખી પહેલ સુરતમાં થઈ છે. પહેલા હમકો એસા લગતા હૈ કે ચલતા હૈ હોતા હૈ અભી હમકો લગતા હૈ કે હમકો કુછ કરના હૈ એસા લગતા હૈ. સુરતના વેસુ વિસ્તારમાં એકઠા થયેલા સિનિયર સિટીઝન્સનું જીવન અલગ જ પડાવમાંથી પસાર થઈ રહ્યું છે. તેઓએ કદી નહીં કર્યો હોય તેવો અનુભવ તેમને અત્યારે થઈ રહ્યો છે. સુરતની શાંતનમ સંસ્થાએ અનોખો કાર્યક્રમ શરૂ કરી 60થી વધુ લોકોને ક્લાસમાં એકઠા કરી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી છે. શાંતમ એક એસી જગહ હૈ, એક એસા પ્લેટફોર્મ હૈ જહાં પર હમ સારે સિનિયર સિટીઝન્સ કો ઇકઠ્ઠા કરતે હૈ ઓર ઉનકો આફ્ટર 60 કેસે હેલ્ધી લાઈફ સર્વાઈવ કરની હૈ, કેસે એન્જોય કરના હૈ, અપના પેશન કેસે કમ્પ્લીટ કરના હૈ, વો સબ ચીઝે યહાં પર હોતી હૈ. મેરે મન મે આયા કે મેરે પાસ એસી એક જગહ મિલ રહી થી કે યહાં પે યે માં કામ કર સકતા થા. તો હમ લોગો ને યુવા શાખા ટીમ હમારે સાથ થી, બાલકિશન હમારે સાથ થે, રાહુલ હમારે સાથ થે, ગો લક્ષ્મીપતિ સે સંજય જી હમારે સાથ થે, એસે કઈ લોગ મિલ કે હમ લોગોને એક સોચા કે એક યે કામ અચ્છા કરના ચાહીએ. સંસ્થા દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં તેઓને મોટિવેશનથી માંડીને સ્વાસ્થ્ય અને આરોગ્યની જાણકારી આપવામાં આવે છે. તેમના અને તેમના બાળકો વચ્ચે જનરેશન ગેપ ના રહે તે માટે તેઓને વિવિધ રીતે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. આ સંસ્થા સાથે જોડાયેલા મોટાભાગના સિનિયર સિટીઝન હાઈ પ્રોફાઇલ પરિવારમાંથી આવે છે અથવા તો હાઈ પ્રોફાઇલ જોબ કરી ચૂક્યા છે, જેથી અંદાજો લગાવી શકાય કે વૃદ્ધાવસ્થામાં એકલા રહેવાની પીડા કેવી હોય તે સારી રીતે જાણે છે. બહુ સી ફેમિલીઝ મેં દેખા કે બચ્ચે ભી બહુ અચ્છે હૈ, વો ભી કિસી ભી તરહ સે કલયુગ મેં શ્રવણ કુમાર સે કમ નહીં હૈ, ઉનકે પેરેન્ટ્સ ભી બહુ અચ્છે સિન્સિયર હૈ, લેકિન જનરેશન ગેપ કી વજહ સે ઉનકી સોચ ઉનકી તાલમેલ નહીં બેઠતા ઓર બુજુર્ગ ઘર મેં થોડા ખાલી ટાઈમ રહેતે થે. તો હમને યહી બોલા, હમને યહી સમજા કે ઇસકે લિયે બેસ્ટ હૈ કે હમ ઇન્હીં કી જનરેશન કે ઇન્હીં કી એજ કા એક ગ્રુપ બનાએ, એક ક્લબ બનાએ, તાકિ વહાં પે જો યે કરના ચાહે વો કરે. શાંતમ કી શરૂઆત યહીં સે હુઈ. યહાં પે હમારે 700 સે જ્યાદા મેમ્બર્સ હૈ, ડેલી લગભગ 200 મેમ્બર્સ આતે હૈ. 60 વર્ષથી વધુના લોકો આ ક્લાસમાં જોડાઈને જુદા જુદા એક્ટિવિટી અને કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની એકલતા ભૂલી જતા હોય છે. આ ઉંમરે પોતાને એકલા ન સમજે તે માટે આ સંસ્થાએ આ ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. તો વૃદ્ધો પણ અહીં આવીને ખુશી અનુભવે છે. શનિ રવિ કે અપને અલાવા રોજાના ચાલુ રહેતા હૈ ઓર જો હમ પહેલે ઘર પે અકેલે રહેતે થે જો અપને મેં તો અપને અકેલા હી રહેતા હું મેં ઓર મેરી મિસિસ દો હૈ લડકા બહાર ગાંવ હૈ ઇધર લડકી શાદી હો ગઈ ઓર હમ જો અકેલે રહેતે હૈ તો હમ અપને કોઈ અપને ઘૂટન સી મહેસૂસ કર રહે હૈ યહાં પર વહાં અપને ઘર પે. તો યહાં પર આને કે બાદ હમ લોગ એક દૂસરો સે મિલતે હૈ ઓર યહાં પર જો હમે સિખાયા જાતા હૈ કે પોઝિટિવ એનર્જી રહે કે હમે કૈસે જીના હૈ. જ્યાં એક તરફ વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટીઝનોની સંખ્યા સમાજ માટે ચિંતાનો વિષય બની છે, ત્યારે બીજી બાજુ આવી સંસ્થા કે જે સિનિયર સિટીઝનને આવી અવસ્થામાંથી બહાર કાઢે છે તેવા કામને ઝી 24 કલાકની ટીમ સેલ્યુટ કરે છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.